वडोदरा જિલ્લાના ડભોઈ તાલુકાના બુજેઠાથી કરનાળી જતા રોડ પર રેલવે કરનાળામાં પાણી ભરાતા હાલાકી। ડભોઈ તાલુકામાં બુજેઠાથી કરનાળી રોડ પર બગલીપુરા સ્ટેન્ડ પાસે આવેલા રેલવે કરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર કરતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી અનાધાર વરસાદ વરસી રહ્યો છે, જેથી પાણીનો નિકાલ ન હોવાના કારણે ઘરનાળામાં પાણી ઘેરાતા રસ્તો બ્લોક થવાના કારણે રાહદારીઓ અટવાઈ રહ્યા છે। રેલવે દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી રેલવે લાઇન નિયત સમયમાં પૂરી કરવાની ઉતાવળમાં કામગીરી કરી હોવાથી પ્રજાને તકલીફ પડી રહી છે। ગુજેટાથી કરનાળી જતા બગલીપુરા સ્ટેન્ડ પાસે બનાવવામાં આવેલા ઘરનાળાની વચોવચ પાણીનો નિકાલ ન હોવાના કારણે કમર સુધીનું પાણી ભરાઈ જતા ઘરનાળું પસાર કરવું મુશ્કેલ બની જતા ગાડીઓની કતારો જોવા મળી હતી। કેટલાક વાહન ચાલકો જીવના જોખમે ગરનાળામાંથી પસાર થઈ રહ્યા હોવાનું પણ જોવા મળ્યું। આ પ્રમાણે તો કઈ કેટલાક ગરનાળામાં પાણીનો નિકાલ ન થતો હોવાની બૂમો પડી રહી છે। ઘરનાળા બનાવ્યા બાદ રેલવે દ્વારા તેનાથી પડી રહેલી તકલીફની કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવતી। છેવટે સ્થાનિક ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવે છે। કરનાળી સ્થિત કુબેર ભંડારીનું મંદિર આવેલું હોવાથી મંદિરે દર્શન કરવા શ્રદ્ધાળુઓ ભારતભરમાંથી આવતા હોય છે, તેઓને આ ઘરનાળું પસાર કરતા મુશ્કેલી પડે છે। પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને બાઇક ચાલકો તો આ ઘરનાળું જીવના જોખમે પસાર કરી રહ્યા છે, જેથી સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્રને તેમજ રેલવેને ઘરનાળામાં ઘેરાતા પાણીનો નિકાલ કરી કાયમી નિરાકરણ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ઉંજેઠાથી કરનાળીવાળા રોડ પર બગલીપુરા સ્ટેન્ડ પાસે પીપળિયા ગામ પાસે આપ જોઈ શકો છો કે રેલવેનું નાળું છે। રેલવેના નાળાની અંદર કમર કમર લગીન પાણી ભરાઈ ગયેલ છે અને હમણે કોઈ ગાડીની અવર જવર નથી। તમે જોઈ શકો છો કે લાંબી કતારો લાગેલી છે અને 1996 કે જે પશુ દવાખાનાનું છે એ વાન બી મારી નજરની સમક્ષ અહીંયા અડધો એક કલાક ઉભેલી છે। અડધો એક કલાકથી હમણે બહાર નીકળીને એ ગાડી બી હમણે બંધ થઈ ગયેલી છે। એટલે મારી રેલવેને તથા તંત્રને કહેવા માગું છું, રેલવેને તંત્રને, કે ભાઈ આનું નિરાકરણ લાવે, જેથી અહીંયા નજીકની અંદર કુબેર ભંડારીનું મંદિર આવેલું છે, કુબેર દાદાનું મંદિર આવેલું છે, શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે અને આનું નિરાકરણ લાવે, કે જે ગ્રામજનો છે, ગામડાની પબ્લિક છે, એ તકલીફમાં ના મેકાય, એટલી અમારી આશા છે।